મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની આપણે વાત કરી હતી અને છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર લગભગ આમાંથી આપણે 15 સવાલ જેવું કમ્પ્લીટ પૂરું કર્યું હતું. આખી પીડીએફ હતી તો આ પીડીએફની અંદર આપણે 15 સવાલના જવાબ એ મેં તમને સમજાવી દીધા હતા, આ બધું જ સમજાવી દીધું હતું. હવે જે કંઈ આપણે વાત કરવાની છે એ 16મા પ્રશ્નની વાત કરવાની છે. 15 સવાલ લગીને સમજાવી દીધું હતું. 15મો સવાલ એવો હતો કે એક પતંગિયા અને ચામાચીડિયાની પાકને શું સમજાતંક કહી શકાય કેમ? તો આપણે કહેતા હતા કે ભાઈ પતંગિયાની પાક છે એ આખી જુદી હોય અને ચામાચીડિયાની પાક છે એ પણ આખી જુદી હોય. બેયને આપણે અંદરના અવયવો એટલે અંતસ્થ અવયવોની રચનાની સરખામણી કરીએ ને, એટલે કે પતંગિયાની પાક અને ચામાચીડિયાની પાક છે એ બેયની આપણે રચના જોઈએ તો આપણે દેખાઈ આવે છે કે એ સરખી નથી હોતી, એટલા માટે તેને સમરૂપ અંગો ન કહી શકાય. પરંતુ સમજાત અંગો ન કહી શકાય, પરંતુ તેને સમરૂપ અંગો કહી શકાય છે. હવે નેક્સ્ટ એના ભાઈ અશ્મિ એટલે શું? તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? તો અશ્મિ એટલે શું? અરે તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? તો આપણે અશ્મિ વિશે તો ઓલરેડી અગાઉ ભણી ગયા કે ક્યારેક સજીવ સજીવ, ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ વાતાવરણમાં જતા રહે છે અને તેનું વિઘટન સંપૂર્ણ થતું નથી. કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જાય, કડક થઈ જાય અને તેના શરીરની છાપ સુરક્ષિત રહી જાય. આવા રક્ષણ પામેલા અવશેષોને જીવાશ્મિ અથવા અશ્મિ કહેવાય. અશ્મિઓનો ઉદ્વિકાસ સંબંધ સમજવા ઉપયોગી છે. પૃથ્વીની સપાટીથી નિકટ કે નજીક આવેલા અશ્મિઓ ઊંડા સ્તરમાં રહેલા અશ્મિઓની તુલનામાં વધારે નવા છે. એટલે આ ઓલો પ્રશ્ન છે, અશ્મિ એટલે શું? તેની ઉંમર કેવી રીતે નક્કી કરી શકાય? તો આપણે ખબર જ છે કે ઘણા સજીવો મૃત્યુ પછી જમીનમાં દટાય, તો જમીનમાં દટાય ને તો એનું જે કાંઈ હાડકા અને માંસ ને હોય એ બધું હાડકા અને માંસ ને બધું હળી જાય, પણ ક્યારેક એની છાપ એમને રહી જાય. જ્યારે આપણે ખોદકામ કરીએ ત્યારે આવી છાપ આપણે મળી આવે, જેને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. આમ તો અશ્મિ છે ને એ પૃથ્વીના સ્તરની ઉપરની સપાટી પર મળે તો સમજી લેવાનું નવા અશ્મિ છે, પણ જેમ જેમ આપણે ખોદકામ કરતા જઈએ અને તેમ તેમ આપણે ઉપરના સ્તરની જગ્યાએ નીચેના સ્તરમાંથી જે અશ્મિ મેળ્યા હોય તો નીચેના સ્તરના અશ્મિ ખૂબ જૂના હોય અને ઉપરના સ્તરના અશ્મિ છે એ ખૂબ નવા હોય છે. આકાર, કદ, રંગરૂપમાં આટલી ભિન્ન દેખાતી માનવની એક જ જાતિનો સભ્ય છે તેનું કારણ શું? તો આ તો જ્યારે આપણે ચેપ્ટર પૂરું થયું હતું ત્યારે વાત કર્યો હતો કે શરૂઆતમાં વૈજ્ઞાનિકો એવું માનતા કે મનુષ્ય જુદી જુદી પ્રજાતિનો છે. પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે મનુષ્ય કંઈ જુદી જુદી પ્રજાતિનો નથી, એના ભલે કલર હોઈ શકે અલગ અલગ, કોઈની કાળી ચામડી હોય, કોઈની પીળી ચામડી હોય, કોઈની ગોરી ચામડી હોય, કોઈની બ્રાઉન ચામડી હોય, તો કલર અલગ અલગ હોઈ શકે, પણ મનુષ્ય બધા એક જ જાતિના છે અને એનું નામ છે હોમો સેપિયન્સ. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. આમાં જો શું લખેલું છે, કારણ કે લક્ષણોમાં ખૂબ જ ભિન્નતા હોવા છતાં તેઓ આંતરપ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. આમ આંતરપ્રજનન એ ખૂબ જ મહત્વનો માપદંડ છે જે પુરવાર કરે છે કે માણસ જાતિમાં ઘણી વિભિન્નતા છે છતાં એક જ જાતિના સભ્યો છે. ઉદ્વિકાસને આધારે શું તમે જણાવી શકો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્જીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે? તમારી સમજૂતી આપો. સમગ્ર અથવા તો સાદા સરળ રચનાવાળા સજીવોમાં ઉદ્વિકાસ થવાને લીધે તેમનું રૂપાંતર જટિલ શરીર રચનાવાળા દેહમાં થયું હોય. એનો મતલબ પહેલાં તો હાવ સાદું શરીર જ બન્યું હતું. જેમ જેમ પૃથ્વીનો ઉદ્વિકાસ થતો ગયો તેમ એના શરીરની અંદર વિવિધતા જોવા મળતી ગઈ અને એ વિવિધતાને કારણે આજે આપણે જટિલ સંરચનાવાળા સજીવો જોઈએ છીએ. બીજો પોઈન્ટ, બેક્ટેરિયાની દેહરચના સરળ છે, તેની સાપેક્ષમાં ચિમ્પાન્જીની દેહરચના વધુ જરૂર છે. આમ ઉદ્વિકાસની ઘટના જોવા મળે છે. તો
तो ऊपरना प्रश्ननो जवाब एवो आवे के बेक्टेरियानी देहरचना सरळ छे, ज्यारे चिंपांजीनी देहरचना वधु जटिल होय छे। 19मो प्रश्न, मेंडलना एक प्रयोगमां ऊंचा छोड़ जेना पुष्प जांबली रंगना हता तेनुं संकरण नीचा छोड़ के जेमना पुष्प सफेद रंगना हता तेनी साथे करावामां आव्युं। તેમની સંતતિમાં બધા છોડમાં પુષ્પો જાંબલી રંગના હતા તેમની સંતતિમાં બધા જ છોડના પુષ્પો જાંબલી રંગના જ હતા, પરંતુ તેમાંથી અડધો અડધ નીચા હતા। આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચનાનો ડીએનએ નીચેના પૈકી કેવો હોય। પહેલાં તો આપણે ખબર પડવી જોઈએ ઊંચા માટે કેપિટલ ટી અને ડબલ્યુ જવાબદાર છે, કેપિટલ તો જ ઊંચા છોડ થાય, તો પેલો લાગે, પછી બી ઈ લાગે, સી માય ટી છે ના બી નો લાગે જેમાં સ્મોલ ડબલ્યુ છે એટલે નહીં લાગે, પછી સી છે તો સી માય ટી છે લાગે અને ડી છે એમાય ટી છે લાગે। પણ ખાલી ઊંચા છોડની વાત કરી હોત ને તો એ સી અને ડી ત્રણેય અક્ષર થાત, પરંતુ અહીંયા એવું કીધું કે બધા જ છોડ તમે ધ્યાનથી જુઓ ને તો એ લોકોએ એવી વાર્તા કરી છે કે તે સંતતિના બધા જ છોડ છે એના પુષ્પો જાંબલી રંગના હતા, અને આપણે ઊંચા અને જાંબલી રંગનું જોવું હોય, ઊંચા અને પ્લસ જાંબલી રંગનું જોવું હોય, બરાબર છે, તો ઊંચા અને જાંબલી રંગનું તો એક કેપિટલ ટી આવે એ તો થઈ ગઈ, ચાલો આ તો ન જ આવે ફર્સ્ટ પહેલો, આ તો પહેલી પેઢીનો ડીએનએ છે એટલે એ તો ન જ આવે, આવું માતૃ ડીએનએ કહેવાય ને। હવે વાત રહી આનું આવે, કારણ કે આમાં સ્મોલ ડબલ્યુ છે એટલા માટે આનો આવે, કારણ કે આમાં સ્મોલ ડબલ્યુ છે એટલા માટે, તો હવે આપણી પાસે જવાબ કયો વહી ગયો, તો કે આ એક સી જ વહી ગયો જેમાં કેપિટલ ટી અને બંને સામાન્ય રીતે કેપિટલ ડબલ્યુ છે, જેથી છોડ ઊંચા અને જાંબલી રંગના થાય, તો બંને ડબલ્યુ હોવાથી જાંબલી રંગ અને એક કેપિટલ ટી હોવાથી ઊંચો છોડ। કોઈને પ્રશ્ન થાય સર બે કેપિટલ ટી ઊંચો છોડ ન થાય, થાય પણ એ પહેલી પેઢીની વાત છે, આપણે આ બીજી પેઢીમાંથી કઈ રીતનો ડીએનએ મળે તો આ રીતનો ડીએનએ મળે છે, કેપિટલ ટી સ્મોલ ટી ડબલ્યુ ડબલ્યુ, આ જે ડીએનએ મળ્યો એના દ્વારા પિતૃ છોડ છે એમાંથી ઉત્પન્ન થતી સંતતિ છે એ ઊંચી પણ થશે અને જાંબલી રંગની પણ જોવા મળશે। હવે આપણે જાય સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ આપો, તો જવાબમાં ઉપલબ્ધ તમામ જોઈએ, આપણો હાથ અને કૂતરાનો અગ્રભાગ રેડી, એ બેના અંદરના અંગો જો છે એનું કામ સરખું, પછી બટેટા અને ઘાસનું કરો એ પણ સરખું છે, આપણા દાંત નાથીના દાંત એ પણ સરખું છે, એટલે ઉપરોક્ત તમામ જેમના કાર્ય અલગ અલગ છે પણ અંતસ્થ રચના સરખી હોવાથી તેમને સમમૂલક અંગો કહે છે। 21મું, ઉદ્વિકાસના દૃષ્ટિકોણથી આપણે કોની સાથે વધારે સમાનતા ધરાવી, તો મનુષ્ય સાથે જ સમાનતા ધરાવે ને, તો જેનનો વિદ્યાર્થી જે મનુષ્ય જેવો છે તેની સાથે વધુ સમાનતા ધરાવે છે। 22મું, એક અભ્યાસ પરથી જાણી શકાયું છે કે આછા રંગની આંખોવાળા બાળકના પિતૃ આંખો પણ આછા રંગની જ હોય છે, તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન, તમારા જવાબની સમજૂતી આપો। આંખોનું રંગ લક્ષણ પ્રભાવી કે પ્રચ્છન્ન એવું કહી શકાય નહીં, કારણ કે બંને અલગ અલગ લક્ષણોની પ્રકૃતિનો અભ્યાસ કર્યા સિવાય આંખોના રંગની અભિવ્યક્તિ વિશે કહી શકાય નહીં। એટલે આપણે એ લોકો એવું કહેવા માગે છે કે આંખનું રંગ એનો કલર છે એ માત્ર ને માત્ર એના માતા પિતાની આંખનો રંગ એવો હતો એટલે એનામાં ઉતર્યો એવો, તો એ પ્રભાવી લક્ષણ થઈ જાય એવું ન કહેવાય, એ લક્ષણને આનુવંશિક કહી શકાય પણ પ્રભાવી ન કહી શકાય, કારણ કે સામાન્ય રીતે માતા અને પિતા બંનેના લક્ષણ સંતતિમાં ઉતરી આવશે, એટલે માતા અને પિતા બંનેના લક્ષણ સંતતિમાં ઉતરી આવતા હોવાને કારણે માત્ર આંખોનો રંગ પ્રભાવી લક્ષણ છે એવું કહી શકાય નહીં।
23મો પ્રશ્ન, જૈવ વિકાસ અને વર્ગીકરણના અભ્યાસ ક્ષેત્રે કોઈ પ્રકારે કે રીતે પરસ્પર સંબંધિત છે? તો જવાબમાં જોઈએ, સજીવોનું વર્ગીકરણ સમાનતા અને ભિન્નતાવાળા લક્ષણોના આધારે કરવામાં આવે છે. સમાન લક્ષણ સજીવોનું એક જ સમૂહમાં અને વિવિધ લક્ષણ ધરાવતા સજીવોનું અલગ અલગ સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આમ લક્ષણોનો વિશેષતાનો અભ્યાસ કરતાં જાણી શકાય છે કે ઉદ્વિકાસ થયો છે. હવે જો પહેલેથી બોલું, સજીવોનું વર્ગીકરણ સમાનતા અને ભિન્નતાના લક્ષણોને આધારે કરવામાં આવે કે ભાઈ બે સજીવો છે તેની અંદર કઈ કઈ સમાનતા છે? તો કે ભાઈ તેમાં મનુષ્ય છે, બે હાથ છે, બે પગ છે, બે કાન છે, બે આંખ છે, તો એની સમાનતા થઈ. ભિન્નતા શું છે? તો કાનની આકૃતિમાં જુદાપણું જોવા મળે છે, બ્લડ ગ્રુપમાં જુદાપણું જોવા મળે છે, ઊંચાઈમાં જુદાપણું જોવા મળે છે, રંગમાં જુદાપણું જોવા મળે છે. તો આ જે વસ્તુ થઈ એને ભિન્નતા થઈ. તો સમાનતા અને ભિન્નતાના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. સમાન લક્ષણોવાળા સજીવો એક જ સમૂહમાં અને ભિન્ન લક્ષણોવાળા સજીવો અલગ સમૂહમાં હોય. સમાન લક્ષણોવાળા સજીવો છે એક જ સમૂહ, કે સપોઝ કે સામાન્ય રીતે આપણે વાત, એટલે આપણે વાત કરીએ કે સમાન લક્ષણો કોને કહેવાય, તો હમણાં જ વાત કરી કે આપણો બધો હાથ છે એ બધા સજીવોના હાથ સરખા, બધા સજીવો છે તો બધા સજીવો છે તે સામાન્ય રીતે બધા સજીવો છે તેમનો પગ સરખા, તો સમાન લક્ષણો થયા કે હાથ કાન આંખ પગ સરખા છે એટલે એ બધા મનુષ્ય કહેવાય. પણ જો લક્ષણો જુદા જુદા હોય, દાખલા તરીકે વાનરને પૂંછડી છે, માણસને પૂંછડી નથી, તો પૂંછડીની ભિન્નતા આવી તે અલગ સજીવોમાં. આમ લક્ષણોની વિશિષ્ટતાનો અભ્યાસ કરતાં જાણી શકાય કે ઉદ્વિકાસ થયો છે કે નહીં. કયા પુરાવાને આધારે આપણે કહી શકીએ કે જીવની ઉત્પત્તિ અજૈવિક પદાર્થોમાંથી થઈ હશે? અશ્મિ અને ઉદ્વિકાસીય જવાબ બોલું છું. અશ્મિ અને ઉદ્વિકાસીય સંબંધોના અભ્યાસ પરથી જાણી શકાયું છે કે સજીવમાં ઉદ્વિકાસ થયો છે અને સાદા સરળ સજીવોમાંથી જટિલ સજીવોની રચના ઉદ્ભવી છે. કેના ઉપરથી જાણી શકાય? અશ્મિ અને ઉદ્વિકાસીય અભ્યાસ પરથી. અશ્મિ છે એ અશ્મિ મેળા અને ધીરે ધીરે સજીવોનો વિકાસ થતો ગયો કે એક સજીવમાંથી બીજા સજીવમાં, બીજા સજીવમાંથી ત્રીજા સજીવમાં, અને આજે આપણે જટિલ રચનાવાળા સજીવો જોઈએ છીએ. અભ્યાસ ઉપરથી આપણે ખબર પડી. બીજો પેટ શું કહે છે? સૈદ્ધાંતિક રીતે આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતાં કરતાં વિકાસની પ્રારંભિક સ્થિતિએ પહોંચતા જવાનું મળે છે અને એક જ પૂર્વજમાંથી બધી જ જાતિનો ઉદ્ભવ થયો હશે. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ સૌ પ્રથમ બેક્ટેરિયા, બેક્ટેરિયામાંથી ગોળ કૃમિ, પટ્ટી કૃમિ, સછિદ્ર, કોષ્ઠાંતરી, અપૃષ્ઠવંશીઓ, પૃષ્ઠવંશીઓ, આવું આપણે વર્ગીકરણ કરતા ગયા. અને અત્યારે આપણે જે બધા પૃષ્ઠવંશીઓમાં આવે છે તો આપણે ખબર પડી કે આપણી ઉત્પત્તિ સછિદ્રમાંથી કન્ટિન્યુ ધીરે ધીરે જુદા જુદા ફેરફાર થઈને થઈ હશે. તો આમ ઉદ્વિકાસીઓની કડી જોડતા જઈએ, અશ્મિઓનું પૂરેપૂરું નિરીક્ષણ કરતા જઈએ અને ધીરે 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 આપણે ભૂતકાળમાં ક્યાં સજીવો હતા અને નહોતા એનું નિરીક્ષણ કરતા જઈએ, તો અંતે આપણે ખબર પડી જાય કે આપણી આ ઉત્પત્તિ એ ભૂતકાળની કોઈ એક જાતિમાંથી થઈ હશે. 25મું, અલિંગી પ્રજ્ઞાનની તુલનામાં લિંગી પ્રજ્ઞાન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતા વધારે સ્થાયી હોય છે. સમજાવો, આ લિંગી પ્રજ્ઞાન કરતાં સજીવોના ઉદ્વિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે? હવે જુઓ, લિંગી પ્રજ્ઞાનથી સર્જાતી સંતતિમાં લક્ષણોની ભિન્નતા વધુ જોવા મળે છે, જે અલિંગી પ્રજ્ઞાનમાં શક્ય બન્યું નથી. એટલે લિંગી પ્રજ્ઞાનમાં છે ને ભિન્નતા વધારે, જ્યારે અલિંગી પ્રજ્ઞાનમાં સમાનતા વધારે હોય. કારણ કે લિંગી પ્રજ્ઞાન દરમિયાન જનીન દ્રવ્યનું મિશ્રણ થાય છે અને નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો ભેગા મળીને સંતતિ સર્જે છે, જેથી નવા લક્ષણ પણ સર્જન થાય છે. હવે જો લિંગી પ્રજ્ઞાનમાં નર અને માદા હોય,
તો નર અને માદા છે એ પોતાના બંને લક્ષણો, બંને જનિન્દ્રિય છે એનું મિશ્રણ થઈને નવી સંતતિ ઉદ્ભવે છે. એમાં નો ડાઉટ પિતૃના લક્ષણ હોય જ છે, સાથે સાથે નવા લક્ષણો પણ ઉદ્ભવે છે. એટલે આ જાતિ નિર્માણ કે નવો ઉદ્વિકાસ કે જે કાંઈ હોય તો લિંગિક બંધનમાં ભિન્નતાઓ સાથે સમાનતાઓ પણ જોવા મળે છે. એટલે એના દ્વારા, લિંગી પ્રજ્ઞાન દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય ને આપણે ભિન્નતાઓ અને સમાનતાઓ જોઈ શકીએ. પણ અલિંગી પ્રજ્ઞાનમાં એવું કંઈ હોતું જ નથી, એમાં નર કે માદા એવું કોઈ વસ્તુ હોતું નથી, જેને કારણે એની અંદર સમાનતા વધુ જોવા મળે અને એક સરખા જ સજીવો પેદા થાય. એ સજીવોમાં કંઈ ફેરફાર જોવા મળતા નથી. 26મો પ્રશ્ન, માત્ર તે ભિન્નતાઓ જ જે કોઈ એકલ સજીવો માટે ઉપયોગી હોય અને વસ્તીના પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે, શું તમે આ વિધાનથી સહમત છો? શા માટે તેમજ શા માટે નહીં? તો જવાબમાં લખ્યું, ઉપરાંત વિધાન સાથે સહમત નથી. કારણ કે પર્યાવરણમાં સખત ફેરફાર થાય ત્યારે વસ્તીમાં રહેતો સજીવ બદલાતા પર્યાવરણમાં અસ્તિત્વ ટકાવવા ત્યારે જ સફળ બને જ્યારે તેમાં પર્યાવરણ અનુરૂપ ભિન્નતા જોવા મળે, જે સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખે. આના માટે હું તમને ઘણી વખત ઉદાહરણ આપું છું કે કોઈ પણ પ્રાણી છે જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે ત્યારે સામાન્ય રીતે બધા બચ્ચાઓ જીવતા નથી, બધા જ બચ્ચાઓ જીવતા નથી, એમાંના એટલા જ બચ્ચાઓ જીવતા રહી શકે જે પર્યાવરણ, પ્રાકૃતિક જુદા જુદા વાતાવરણ સામે ટકી રહે. જો એ બચ્ચા અથવા તો એ પ્રાણીઓના જે કોઈ સંતતિ છે એ પર્યાવરણ સામે નહીં ટકી રહે તો એનું મૃત્યુ થશે. નેક્સ્ટ, એના પછી હવે આપણે 3 જ સવાલ બાકી છે, સોરી 4, 27, 28, 29, 30. તો જોતા જઈએ 27મો સવાલ, સમજાત અને સમરૂપ અંગોના ઉદાહરણ આપો. હવે આપણે ખબર જ છે સમજાત કોને કહેવાય અને સમરૂપ કોને કહેવાય. પહેલાં પહેલાં સમજાતની વાત કરીએ પછી સમરૂપની વાત કરીએ. સમજાતમાં લખ્યું છે, જે અંગોની આંતરિક સંરચના અલગ અલગ હોય પણ કાર્ય સમાન હોય તેવા અંગોને સમજાત અંગ કહેવાય. ઉદાહરણ તરીકે પક્ષીની પાંખ, પતંગિયાની પાંખ, તો આપણે લખવાનું, જે અંગોની આંતરિક રચના સરખી હોય પરંતુ તેમના આંતરિક રચના સરખી ન હોય પરંતુ તેમના કાર્યો સરખા હોય તેમને સમજાત અંગ કહેવાય. દાખલા તરીકે પક્ષીની પાંખ, પતંગિયાની પાંખ, ચામાચીડિયાની પાક. સમરૂપ અંગો કોને કહેવાય? તો જે અંગોની રચના સમાન હોય પરંતુ કાર્ય અલગ અલગ હોય તેવા અંગોને સમરૂપ અંગો કહેવાય. ઉદાહરણ તરીકે ગરોળી, પક્ષી, માણસના અગ્ર ઉપાંગ. તો આ બધી વસ્તુ છે એ સમજાત અને સમરૂપ અંગો કોને કહેવાય તે બેની વ્યાખ્યા આપવાની છે અને બેના ઉદાહરણ આપવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ એમપી છે, વ્યાખ્યા અને ઉદાહરણ તો ખાસ યાદ રાખજો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ વ્યાખ્યાનું ઉદાહરણ પૂછાઈ શકે છે. હવે ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે જીવાશ્મી કે અશ્મિનું મહત્વ શું છે? આ તો ઓલરેડી અગાઉ એક વખત આવી ગયો છે, ઈનો ઈ પાછો આ રિપીટ કર્યો છે. તો જોવો જી, અશ્મિઓની મદદથી સજીવની આનુવંશિકતા ઇતિહાસને જાણી શકીએ છીએ. ભૌગોલિક સમયના માપનમાં મદદરૂપ થઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં ઘણા વર્ષો જૂના અશ્મિ દટાયેલા છે. તે અશ્મિ કે જટિલ સંરચનાવાળા હતા તે પૃથ્વીના ઉપલા સ્તરમાંથી મળે છે અને સરળ સંરચનાવાળા સજીવો પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એટલે કે નીચલા સ્તરમાંથી મળે છે. કેટલાક અશ્મિઓ બે જુદા જુદા સમુદાયને જોડતી કડીરૂપ પણ જોવા મળે છે, જે ઉદ્વિકાસનો પથ સમજવા ઉપયોગી હોય છે. વૈજ્ઞાનિકો જ્યારે ખોદકામ કરે ત્યારે એને અશ્મિ મળવાના ચાલુ થાય, શરૂઆતના સ્તરમાંથી અશ્મિ મળે સાઈડમાં મૂકી દે, થોડુંક વધારે ઊંડાણ ખોદે બીજા અશ્મિ મળે સાઈડમાં મૂકી દે, એથી વધારે ઊંડાણ ઉપર જાય ત્રીજા અશ્મિ મળે સાઈડમાં મૂકી દે. આમ ઊંડાઈ ઉપર જતાં 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 છેલ્લે એને જે અશ્મિ મળે એને મૂકી દે, પછી બધાને લાઈનમાં ગોઠવી દે. લાઈનમાં ગોઠવીને જોવે તો જે પહેલાં જે સપાટી ઉપરથી જે અશ્મિ મળ્યા હતા એ અશ્મિ જટિલ સંરચનાવાળા હોય, એટલે કે એના હાડકાં હોય, આંખ હોય, એટીસી, તો એ જટિલ સંરચનાવાળા છે. પણ છેલ્લે અંતે આપણે જ્યારે પહોંચીએ છીએ
હાવ છે લે ઊંડાણમાં, તો એ એકદમ સરળ સંરચનાવાળા છે. અને વચ્ચે આપને ખબર પડે છે કે આ સરળ સંરચનાવાળા સજીવોમાંથી જટિલ સંરચનાવાળા સજીવો કેવી રીતે બન્યા હશે, તો એમની આકૃતિ ધરાવતા વચગાળાના સજીવો પણ મળે છે. આમ ખબર પડે કે વાસ્તવમાં સરળ સજીવોમાંથી જ જટિલ સજીવોનું રૂપાંતર થયું હશે. 29મો પ્રશ્ન, સંતતિ કે બાળ પેઢીમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા આનુવંશિક યોગદાનમાં સરખી ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? જો આપને ખબર જ છે કે પુરુષ હોય ને તેની અંદર રંગસૂત્ર એક્સ વાય હોય, અને માદા હોય તો એમની અંદર રંગસૂત્ર એક્સ એક્સ હોય. માદા પાસેથી તો એક્સ જ મળશે, જો માદા પાસેથી એક્સ જ મળશે, એમાં કોઈ ફેરફાર નથી. પણ જો પુરુષનો એક્સ રંગસૂત્ર માદાના એક્સ સાથે જોડાય તો થનારી સંતતિ સ્ત્રીમાં પરિણમે. પણ પુરુષનો વાય રંગસૂત્ર માદાના એક્સ રંગસૂત્ર સાથે જોડાય તો થનારી સંતતિ નરમાં પરિણમે છે. આપણે બહુ બેટર રીતે, સામાન્ય રીતે અગાઉ બહુ બેટર એટલે બહુ સરસ રીતે આપણે લિંગ નિશ્ચયની અંદર ભણી ગયા હતા, ત્યારે આપણે આવી બધી વાર્તાઓ કરી દીધી હતી. બરાબર છે, નર અને માદા કેવી રીતે ઉદ્ભવે મનુષ્યની અંદર લિંગ નિશ્ચય. છેલ્લો લાસ્ટ પ્રશ્ન છે, આમ તો આ પ્રશ્ન પૂછાય એવો ખાસ છે નહીં, છતાં હું તમને કરાવી દઉં, પૂછાય તો તમારે ધ્યાનમાં રાખવાનો છે. કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ બનાવો. તો આ લખી નાખ્યું પહેલાં, પ્રભાવી લક્ષણ પ્રભાવી જનીન WW સફેદ રંગ, જ્યારે પ્રચ્છન્ન લક્ષણ WW કાળો રંગ. પછી આપણે જે રીતે DNA બનાવ્યા હતા, બરાબર, કેપિટલ T small t, તો આ એવું કંઈ જરૂરી નથી WW લખવું. તમે અહીંયા પ્રભાવી જનીન કેપિટલ T કરીને લખી નખાય સફેદ રંગ, અને પ્રચ્છન્ન લક્ષણ small t કરીને લખી નખાય કાળો રંગ. પછી યાદ હોય તો આપણે કેપિટલ T small t એમ આ લોકોને એવી રીતે જ મળ્યું, કેપિટલ W small W. આવડું બોક્સ કરી દઉં. પછી હવે એને શું કર્યું, તો કે પહેલી પેઢીમાં બધા જ કૂતરા સફેદ રંગના, કારણ કે એ પ્રભાવી લક્ષણ હતું, તો બધા જ કૂતરા સફેદ રંગના થયા. બરાબર, કારણ કે DNA તમે જુઓ તો બધા જ DNA છે એ આવા મળ્યા. હવે બીજી પેઢી, આમાંથી બે પેઢી છે, બે DNA છે, લઈ લેવાના કેપિટલ સ્મોલ. તો યાદ કરો, એની અંદર હતું 3 છોડ છે એ ઊંચા મળ્યા ને 1 છોડ નીચા, તો આમાં એવું જ થાય, 3 ડોગ છે એ સફેદ મળશે ને 1 ડોગ છે એ કાળા રંગનું. જોઈએ આપણે શું લખેલું છે. નર અને માદા અને એના આપણે DNA બનાવ્યા. કઈ રીતે DNA બનાવ્યા? તો પહેલો DNA આ બે ભેગા થાય એટલે WW બન્યો. પહેલો DNA આ બે ભેગા થાય એટલે WW બન્યો. પછી બીજો DNA એ આ બે ભેગા થાય એટલે બીજો DNA બન્યો કેપિટલ W small w. એના પછી ત્રીજો DNA આપણે જોયો, તો એમાં કેપિટલ W small w, એટલે કે આ રીતનો DNA બનશે. એના પછી ચોથો DNA, એમાં બંને small w થશે, એટલે આવી રીતનો આ DNA બનશે. તો આના ઉપરથી જે 4 DNA બને છે, એ 4 DNAની વાર્તા નીચે કરેલી છે. એ 4 DNA આ રહ્યા, એમાં 3માં કેપિટલ T કેપિટલ W કેપિટલ W કેપિટલ W છે. બરાબર છે, આટલી બધા જ કૂતરા સફેદ રંગના જન્મે. તો 3 DNA છે, 3 DNA છે એ 3 DNA સામાન્ય રીતે કેપિટલ W વાળા હતા. 3 DNA કેપિટલ W વાળા હતા એટલે આપણે ખબર પડી ગઈ કે 3 DNA વાળા હંમેશા સફેદ રંગના કૂતરા જન્મશે. એક જ DNA એવો હતો કે જેમાં small w હતી, તો small w વાળું છે એ કાળા રંગના કૂતરા જન્મે છે. તો આમ છેલ્લે લખ નાખ્યું, આમ 3:1 પ્રમાણ જોવા મળે છે, જેમાં 3% કૂતરા સફેદ રંગના
અને 1% કૂતરા છે એ કાળા રંગના જોવા મળે છે। હવે આપણે 16 પ્રશ્નો તમને જે કહ્યા હતા એ સમજાવી દીધા બધાય। 16 પ્રશ્નો છે એ તમને કમ્પ્લીટલી આપણે સમજાવી દીધા છે, બરાબર છે। તો આ બીજે બાકી રહેલા 16 પ્રશ્નો હતા એ સમજાવી દીધા, અગાઉ 15 પ્રશ્નો સમજાવી દીધા હતા। તો આ તમારું સ્વાધ્યાય છે અને બ્લુ કલરના બધા જ પ્રશ્નો છે। ખબર છે મને કે ભાઈ અમુક પ્રશ્ન નીકળી ગયા છે, પણ અત્યારે હાલ તમારે આ બધું લખવાનું છે। તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે જે પ્રશ્નો નીકળી ગયા હશે આમાંથી એ હું તમને કહી દઈશ, કારણ કે આમાં બધા પ્રશ્નો મિક્સિંગ છે। અમુક થિયરી જે નથી નીકળી એનો આમાં ઉપયોગ થયો છે, અને કાઢી નાખી છે એ થિયરીનો ઉપયોગ થયો છે। તો બંને થિયરીનો, કારણ કે વર્ગીકરણ રાખ્યું છે, બરાબર છે, અને જાતિ નિર્માણ કાઢ નાખ્યું છે, તો આમાં જાતિ નિર્માણ ને વર્ગીકરણ બે ભેગોય સવાલ આવે છે। તો અમુક પ્રશ્નો છે એ કામના છે, એ તમારે યાદ રાખવા જ પડશે। એટલે અત્યારે તમે મહેરબાની કરીને બધા જ પ્રશ્નો છે એ લખી લેજો। જ્યારે ક્યારે આપણે ભેગા થશું, બરાબર, દિવાળી બાદ જ્યારે ક્યારે ભેગા થશું તો આમાંથી શું કાઢ નાખવાનું થશે એ હું તમને કહીશ। બીજું, પરીક્ષાની અંદર તો આ બધા જ પ્રશ્નો આઈએમપી જે અથવા તો પૂછા એવા છે, તો એ પણ તમને બેનિફિટ કરશે। એટલે એમાં પણ ધ્યાન રાખજો, આપણે શક્ય હોય ત્યાં સુધી એવા સવાલ પૂછશું જ નહીં, પણ આમ છતાં સામાન્ય રીતે આ બધા જ પ્રશ્નો છે એ તમારે તમારી પાકીબુકમાં લખી સાચવીને રાખવાના છે। જે તે સમયે આપને ભેગા થશું ત્યારે જે કંઈ બાકી હશે એ તમને કહી દેવામાં આવશે। તો આપણે હવે આજે સુધી લેક્ચર રાખીએ, નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે હવે પછીનો જે કંઈ પ્રશ્ન અથવા નવું ચેપ્ટર છે 11મું ચેપ્ટર, જે આપણે આ ક્વાર્ટરનું છેલ્લું ચેપ્ટર હશે, આ ક્વાર્ટરમાં 11મું ચેપ્ટર ભણાવી દઈએ એટલે પૂરું। પછી કાંઈ આપણે સામાન્ય રીતે નવું ચેપ્ટર નથી ભણાવવાના, માત્ર ને માત્ર રિવિઝન જ કરાવવાનું છે। તો જ્યારે ક્યારે આપણે ભેગા મળશું ત્યારે આપણે હવે 11મું ચેપ્ટર સ્ટાર્ટઅપ કરશું અને પછી માત્ર ને માત્ર રિવિઝન કરાવશું। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।